નેવ્યાસી લોકોના મૃતદેહ મળ્યા સિત્તેર પલટી જતા એટલાન્ટિક મહાસાગરમાં મોટી દુર્ઘટના આફ્રિકન દેશ એક ભયાનક દુર્ઘટના સર્જાઈ છે જેમાં એટલાન્ટિક મહાસાગરમાં પ્રવાસી માછીમારોથી ભરેલી બોટ પલટી જતા નેવ્યાસી લોકોના મોત થયાના અહેવાલ મળી રહ્યા છે જ્યારે પાંચ વર્ષની બાળકી સહિત નવ લોકોને સુરક્ષિત બચાવી લેવાયા હતા સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ છ દિવસ પહેલાં લગભગ એકસો સિત્તેર માછીમારો આ બોટમાં બેસીને માછલી પકડવા માટે દરિયામાં ગયા હતા આ માછીમારો સેનેગલ ગેમ્બિયા સરહદ દ્વારા યુરોપ જઈ રહ્યા હતા પરંતુ એટલાન્ટિક મહાસાગરમાં ભીષણ ચક્રવાતમાં બોટ ફસાઈ ગઈ હતી દરિયાકાંઠાથી લગભગ ચાર કિલોમીટર દૂર તેમની બોટ ફસાઈ ગઈ હતી મોરિશિયન કોસ્ટગાર્ડે આ ગંભીર ઘટનાની જાણ થતાં જ ઘટના સ્થળે પહોંચવા રવાના થઈ ગઈ હતી જો કે કોસ્ટગાર્ડની ટીમ પહોંચે તે પહેલાં જ નેવ્યાસી લોકોના ડૂબી જવાથી મોત થયા હતા મોરેશિયન કોસ્ટગાર્ડે પાંચ વર્ષની બાળકી સહિત નવ લોકોને બચાવ્યા હતા બચાવેલા લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે જો કે હજુ પણ સિત્તેરથી વધુ લોકો ગુમ હોવાના અહેવાલ છે જેમના માટે મોટા પાયે બચાવ કામગીરી ચાલી રહી છે છે કે આ પહેલા યમન અને અફઘાનિસ્તાનમાં આવી બે મોટી દુર્ઘટના થઈ ચૂકી છે યમનના એડન શહેર નજીક દરિયા કિનારે બોટ ડૂબી ગઈ હતી આ દુર્ઘટનામાં પિસ્તાલીસ થી વધુ લોકોના મોત થયા હતા અને લગભગ એકસો ચાલીસ લોકો ગુમ થયા હતા જેમનો પતો આજ દિન સુધી લાગ્યો નથી સ્ટાર ન્યુઝ સેવન હંમેશા સચ્ચાઈની સાથે